नमस्कार दर्शक मित्रों, सांजे समाचार साथे हूं जय पटेल, आपनु स्वागत करू छू। बुलेटिन की शुरुआत करीशुं महत्वना समाचार थी, जे वडोदरा थी रह्या छे। वडोदरा रेलवे स्टेशन नजीक आगनो बनाव सामे आव्यो छे। वडोदरा रेलवे स्टेशन नी पासे आग लागी छे। रेलवे स्टेशन पासेना घरनाळामां आग लागी हती, त्यारे पूर्व पश्चिम विस्तार ने जोड़ता घरनाळामां अचानक आग भभूकी उठी हती। आग ने कारणे घरनाळू हाल बंद करवामां आव्युं छे। महत्वना समाचार, वडोदराथी रेलवे स्टेशन पासेना घरनाळामां आग लागी छे। भीषण आगना दृश्यो सामे आव्या छे। जे प्रकारे आगना दृश्यो सामे आव्या छे, भयावह आग लागी हती घरनाळामां। आग लागवाने कारणे घरनाळू बंद करवामां आव्युं छे हाल। त्यारे शोर्ट सर्किटना कारणे आ आग लागी होवानुं हाल अनुमान लगावामां आवी रह्युं छे। जे प्रकारे आगना दृश्यो सामे आव्या छे, घरनाळामां अचानक आग लागी हती। आगना कारणे घरनाळू हाल बंद करवामां आवी रह्युं छे। हाल आप अपनी टीवी स्क्रीन पर जोई शको छो, जे समय आग लागी हती ए समय खूब ज भयावह लागी हती आ आग। त्यारे हाल आग पर काबू मेळवायो छे। आग बाद ना दृश्यो पण आप हाल अपनी टीवी स्क्रीन पर जोई शको छो। जे प्रकारे दृश्यो सामे आव्या छे, आखे आखू बेनर बळी ने खाक थई गयुं छे। ત્યારે હજી પણ ઘરનાળું બંધ રાખવામાં આવ્યું છે। હજી પણ વાહનોની આવાજાહી બંધ જ રાખવામાં આવી છે। ત્યારે જે સમયે આગ લાગી હતી એ સમયે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને હાલ આગ ઉપર કાબૂ મેળવાઈ ચૂક્યો છે। આ મામલે સંવાદદાતા સુનિલ જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી। જી સુનિલ, આગ લાગી હતી, કયા કારણોસર લાગી હતી આગ અને હાલની શું પરિસ્થિતિ? बिल्कुल, जणावी दऊं के जे वडोदरा अलकापुरी रेलवे घरनाळू छे तेनी आ घटना छे। रेलवे घरनाळा पासे एक होल्डिंग्स हतुं, त्यां घरनाळा पासे पर जे गैस लाइन पसार थती हती त्यां आग लागी हती अने आग लागता ज आगे विकराळ स्वरूप धारण कर्युं हतुं अने आग लागता ज वाहन चालकोमां नासभास मची गई थी। वडोदरा फायर ब्रिगेड पण न आवता अफड़ातफड़ी माहौल सर्जायो हतो। बाजू में जे आ घरनाळू छे त्यां ज एक रेलवे प्लेटफॉर्म एक आवेलुं छे, ते आगे विकराळ स्वरूप पड़ता तरत ज ट्रेन ने पण त्यांथी रवाना करवामां आवी हती। अने जे घरनाळू छे तेना नीचेथी आ जे गैस लाइन जे पसार थाय छे तेना लीधे आ आग लागी हती। अने जे होर्डिंग्स तमे जोई शको छो ત્યાં હોર્ડિંગ પર બળીને ખાક થઈ ગયા હતા, તેથી આગ એકદમ વિકરાળ સ્વરૂપે ધારણ કર્યું હતું અને હાલ ફાયર બ્રિગેડ જે અહીંયા પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। જી સુનિલ, ફાયર બ્રિગેડને આવતા સમય કેમ લાગ્યો? કેટલા સમય બાદ ફાયર બ્રિગેડ પહોંચી હતી? લગભગ જ્યારે આગ લાગી ત્યારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, ત્યારબાદ રાહદારીઓમાંથી ફાયર બ્રિગેડને પણ કોલ કરવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા પણ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પણ આજે ઘરનાળાનો જે બંને તરફનો જે રસ્તો હતો તે આગના લીધે બંધ થઈ ગયો હતો અને છટ્ટા જામ જેવું દ્રશ્યો સર્જ્યા હતા, જેના લીધે ફાયર બ્રિગેડને આવતા મોડું થયું હતું। અને આ તમે જોઈ શકો છો હાલમાં પણ ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી ગઈ છે અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, આગને લાગીને ઘણો સમય લાગી ગયો હતો, તો ફાયર બ્રિગેડને આવતા ક્યાં મોડું થયું હતું સુનિલ? કારણ કે ફાયર બ્રિગેડ સમયસર આવી ગયું હોત તો કદાચ આગ ઉપર વહેલો કાબૂ પણ મેળવાયો હોત અને રસ્તો પણ ખુલી ગયો હોત। હા જી બિલકુલ, ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, કારણ કે આ ગેસ લાઇન જે આગ લાગી ગેસ લાઇનમાં જે આગ લાગી હતી ત્યાં ફાયર બ્રિગેડ પણ આવવા માટે દોડી આવ્યું હતું, પણ રસ્તા જે તમને જાણ કરી તેમ જે રસ્તા હતા ત્યાં છટ્ટા જામ સર્જાયો હતો આગના લીધે અને બંને બાજુના જે રોડ ગણનારાના તે બંધ થવામાં પામ્યા હતા, તેના લીધે ફાયર બ્રિગેડને મોડું થયું હોય તેવું લાગી રહ્યું છે। જી જી, આભાર સુનિલ સમગ્ર માહિતી આપવા બદલ। તો વડોદરાના દ્રશ્યો કે જ્યાં ઘણા પર લાગી હતી આગ અને આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે હાલ આગ ઉપર કાબૂ મેળવાઈ ચૂક્યો છે, પરંતુ ફાયર બ્રિગેડ મોડી આવતા આગ ઉપર કાબૂ મેળવવામાં ઘણો સમય લાગ્યો। ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન ઉપર, જે સમય આગ લાગી હતી એ ભયાવહ દ્રશ્યો હતા। જે આગના દ્રશ્યો હતા એ ખૂબ જ ભયાવહ હતા અને આગે આસપાસના જે તમામ બેનરો હતા એને પણ પોતાની ચપેટમાં લઈ લીધા હતા, તમામ બેનરો બળીને ખાક થઈ ગયા હતા। અને મહત્વની બાબત એ હતી કે જે સમયે આગ લાગી હતી એ સમય ઉપર ટ્રેન પણ હતી અને ટ્રેનને વહેલી તકે રવાના કરવામાં આવી હતી। તો આગ બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે કે હાલ ફાયર બ્રિગેડ ત્યાં આગ ઉપર કાબૂ મેળવી ચૂક્યો છે, પરંતુ જે સમયે આગ લાગી હતી એ દ્રશ્યો ખૂબ જ ભયાવહ હતા। આગની અગન જ્વાળાઓ નીકળી રહી હતી, જે પ્રકારે આગ લાગી હતી
न मात्र बेनर सड़कता है परंतु आखे आखू गरनाड़ू सड़कत हो प्रकार दृश्य सर्जाया था। रूम में बैठो तो आ बारी माथी मने धुमाड़ा अने देखाय अने पछी आग अने फ्लेम देखाई ज्वाड़ाओ देखाई मारो प्यून जे छे एने मैं चा लेवा मोकल्यो तो बधु आजे बंद छे एटले ए पाछो अहींथी आयो त्यारे एने पण मने कीधु के साहेब नीचे कई नाळामां आग लागी छे अने घणी भयंकर रूप धारण करे एवुं लागे। मैं अहींया बहार आईने अहींया जोयुं अहीं उभो रहीने नाळामांथी भयंकर बे बाजु नाळामांथी भयंकर आग ए भयंकर स्वरूप धारण कर्युं हतुं। फ्लेम ज्वाळाओ बहु मोटी मोटी ऊपर उधी आ बाजु आगळ सुधी बधे એટલે અમે પણ ડરી ગયા ઓફિસ અમારી ખાલી કરી નાખી અને મેં ડીવીડના રેલવે મેનેજર ગુપ્તા સાહેબને ખબર આપી મેં જીઆરપીમાં ખબર આપી મેં પોલીસને ખબર આપી અને આ પ્રમાણે મેં વ્યવસ્થા માટે એમને કીધું। શતાબ્દી એક્સપ્રેસ 4:20 નીકળે પ્લેટફોર્મ નંબર 1 થી એટલે એના બાદ તરત જ આ ઘટના ઘટી છે એટલે ભગવાનનો બહુ મોટો પાર છે કે શતાબ્દી એક્સપ્રેસ નીકળ્યા પછી કેમ કે 1 નંબરનો પ્લેટફોર્મ बिल्कुल आ नाळानी उपर ज छे गन्नाळानी उपर एटले त्यार बाद हवे बीजी जे ट्रेनो छे ए भी कदाच 1 नंबर पर नहीं ले। फायर ब्रिगेड लगभग अर्धो पौणो कलाक थवायो आ बधी आग आ लोकोए ओलवी पछी फायर ब्रिगेड आई छे। हमणा लाया ने पेलू कोई लाया अने रेलवे थी अमे पेला फायर एस्टिंगर्स लाया जे रेलवे में वो लगते ना फायर एस्टिंगर वो लाए डीआरएम ने भेजे डीआरएम ने मैन पावर भेजवाया। जी तो वडोदरा ना गरनाळा मां लागेली आग आखरे रेलवे कर्मचारीओए बुझावी हती। फायर ब्रिगेड फायर ना व्यक्तिओ फायर डिपार्टमेंट ना माणसो पौणो कलाक लेट पहोंच्या हता एटले जे प्रकारे आगे विकराळ स्वरूप धारण कर्युं हतुं त्यारबाद प्लेटफॉर्म नंबर 1 ઉપર પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।